નમસ્તે બાળકો, આજે આપણે આગળ કુહુ વિષયમાં પાઠ 4 સિંહ ઘૂગવે બકરો ભાગે એમાં મહાસાગરની કાવ્ય હું ગાઈ સંભળાવું છું. બરાબર, કાવ્યના કવિ છે ત્રિભુવનદાસ વ્યાસ. ખારા ખારા ઊંસ જેવા ચાછા તેલ, પોણી દુનિયા ઉપર એવા પાણી રે લમછેલ. આરો કે ઓવારો નહીં, પાડ કે પરથારો નહીં, સામો તો કિનારો નહીં, પથરાયા જળ ભંડાર સભર ભર્યા. આબના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ ધાય, ને અથડાતા પછડાતા જાય. ગોર કરીને ઘૂગવે ગરજે સાગર ઘેરે રવે, કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો, ફીણથી ફૂંફાડા કરતો. ઓરો આવે આગો થાય, ને ભરતી ઓટ કરતો જાય. ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે. ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જડબંબોળ જડબંબોળ. વિશાળ લાંબો પોડો ઊંડો એવો મોટો ગંજાવણ, એના જેવું કોઈ ન મળે. મહાસાગર તો મહાસાગર. ઓકે, ખારા ખારા ઊંસ જેવા, એટલે ખૂબ જ ખારું ખારું પાણી હોય છે ને એ ઊંસ, એટલે મોજા. આછા આછા તેલ, દરિયાનું પાણી સામાન્ય આછા આછા તેલ જેવું દેખાય, એટલે કે આછા આછા તેલ. પોણી દુનિયા ઉપર એવા, પોણી એટલે આપણા દેશમાં એક ચતુર્થાંશ ભાગમાં તો દરિયો જ છે, એટલે પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છે. આરો કે ઓવારો નહીં, દરિયાને જોજો કોઈ દિવસ કિનારો જોવા મળે નહીં, ઘાટ જોવા મળે નહીં. આરો એટલે ઘાટ અને ઓવારો એટલે કિનારો. પાડ કે પરથારો નહીં, પાડ આપણને જોવા મળે નહીં, ક્યાંય કિનારી બાંધેલી કે વંડી કરેલી કે એવી કોઈ જગ્યા જોવા મળે નહીં. સામો તો કિનારો નહીં, સામે કોઈ કિનારો જોવા મળે નહીં. પથરાયા એ જળભંડાર સભર ભર્યા, એ જળભંડાર એટલે પાણીથી ભરેલા, સભર ભર્યા એટલે કે પૂરેપૂરા ભરેલા. આભના સીમાડા પરથી, આકાશના ગામની હદ પરથી મોટા મોટા તરંગ ઉઠી, મોટા મોટા મોજા ઉછળે છે ને, વાયુ વેગે આગળ જાય, પવનથી એ આગળ જાય, ને અથડાતા પછડાતા જાય, ને અથડાતા અને પછડાતા આગળ જાય. ગોર કરીને ઘૂગવે, ગોર કરીને એટલે કે ખૂબ જ અવાજ કરીને ઘૂગવે. તમે જોજો દરિયામાં અવાજ કેટલો બધો આવે. ગરજે સાગર ઘેરે રવે, અવાજ, સાગર એટલે દરિયો, ઘેરે રવે, રવ એટલે અવાજ, ગરજે ગર્જના કરી, સિંહની ગર્જના હોય ને એવી દરિયાની ગર્જના. કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો,
ફીણથી ફૂંફાડા કરતો, એટલે દરિયાનું પાણી તમે જોજો આમ પરપોટા ટાઈપનું આપણને જોવા મળે છે ને, ફીણ વળી હોય એવું. ઓરો આવે આઘો થાય, મોજા ભરતી આવે અને ઓટ આવે ને, એટલે શું કહેવાય, ઓરો આવે આઘો થાય ને ભરતી ઓટ કરતો જાય. ઊંડો ઊંડો ગજબ ઊંડો, દરિયો બહુ જ ઊંડો હોય. માણસ ડૂબે, માણસે અંદર ડૂબી જાય. ઘોડા ડૂબી જાય, ઊંચા ઊંચા ઊંટ ડૂબે. હાથી જેવા તૂત ડૂબે, બનાવટી વાત જુઠ્ઠાણા. તૂત એટલે બનાવટી વાતો હોય જુઠ્ઠી એ. તાડ જેવા કિલ્લાની કિનાર ડૂબે, મોટો કિલ્લો હોય ને એની કિનાર પણ ડૂબી જાય. તાડ જેવા ઝાડ ડૂબે, આખા તાડના જેવા ઝાડ ડૂબી જાય. મોટા મોટા પહાડ ડૂબે, ગાંડો થઈને રેલે તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ. જો ગાંડો થઈને રેલાય તો આખી દુનિયા શું થઈ જાય, પાણીથી વિખરાઈ જાય. વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગંજાવર, એના જેવું કોઈએ ન મળે મહાસાગર તો મહાસાગર. મહાસાગર જેવું કોઈ મળે નહીં, મહાસાગર તો મહાસાગર. ઓકે, જો હવે જે વાતચીતના પ્રશ્નો છે ને એ પરીક્ષામાં પૂછાતા નથી, અને આ પ્રશ્નોના જવાબ ખૂબ જ લાંબા છે, માટે તમને પરીક્ષામાં પૂછાશે નહીં. હવે હું તમને આગળ લખાવું એ તમારે નોટમાં લખવાનું છે. ફાવે તો પહેલાં ચોપડીમાં પૂરી દેવાનું, પછી નોટમાં લખી દેવાનું. ચલો નોટમાં એડિંગ મારો, ચોપડી પાના નંબર 67 લખો. ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો. ઓકે, હવે લખો. ઉદાહરણ આરો ઓવારો, આરો જોડે પ્રાસ બેસાડતો શબ્દ કયો છે, ઓવારો. હવે એક નંબર કરીને લખો. તાડ ઝાડ બે નંબર, અથડાતા પછડાતા ત્રણ નંબર, ધાડ પહાડ ચાર નંબર, ઊંટ તૂત પાંચ નંબર, તેલ રેલમ છેલ. જોડીમાં કામ કરો, સંવાદ ભજવો. મહાસાગર હાય પર્વતભાઈ પર્વત, એમ તો મજામાં છીએ. જોડીમાં કામ કરવાનું છે, સંવાદ ભજવવાનો છે, એટલે નાટક જેવું છે. એમ તો મજામાં છીએ, પણ તમારા જેવું અમારું રાજ નહીં હો. તમે તો પોણી દુનિયા પર પથરાયા છો. કેટલા ભાગની દુનિયા પર પથરાયા છે, પોણી. દુનિયાના લગભગ 75% ભાગ પર તો જાણે તમારું જ રાજ, મહાસાગર. હા એ ખરું, પણ એટલે જ અમારે આરો કે ઓવારો નથી, એનું શું, એટલે કે અમારે કિનારો નથી એનું શું, પર્વત. આરો કે ઓવારો એટલે શું, પર્વતે કહ્યું. આરો કે ઓવારો એટલે શું, મહાસાગર. અરે પર્વતભાઈ, તમે એટલું એ ન સમજ્યા, આરો એટલે કિનારો અને ઓવારો એટલે નાહવા ધોવાનો ઘાટ, જે ગામડે હોય છે ને જ્યાં અવાળો હોય ત્યાં. અને પર્વતભાઈ, અમારે તો પથારો પણ નહીં, બોલો પર્વત. વળી આ પાછું નવું લાવ્યા, પથારો એટલે શું એ સમજાવી દો ત્યારે, મહાસાગર. પથારો એટલે પહોળું પગથિયું. વળી ઘેરે રવે એટલે કે ગાઢ અવાજ કરીને, અમે ઉછળી શકીએ પણ થાક ખાવા બેસીએ ક્યાં, પર્વત. અરે મારા વાલા દરિયાલાલ, તમારી પાસે સભર ભર્યા એટલે કે છલોછલ ભરપૂર પાણી તો છે,
પછી બીજું શું જોઈએ તમારે? મહાસાગર. પર્વતભાઈ, અમારી પાસે ચોક્કસ નથી. તમારે હદ તો ખરી, ગોર ગોર અવાજ કરીને અમે થાકી ગયા કે અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ, પણ અમારું કોઈ સાંભળે તો ને? પર્વત. ઓહ, મારે સીમાડા છે, પણ હું તો કંટાળી ગયો છું ભાઈ સાહેબ. મારાથી તમારી જેમ ક્યાં ઉછળી શકાય છે? મહાસાગર. હે, એમ? પર્વત. તમે નાહક દુઃખી થાવ છો, તમારા મોજા ઉછળી ઉછળીને કેવા છે? ભરતી વખતે તો જોર ભેર નજીક સામા દોડી આવે ને ઓટ વખતે સરી જાય, કેવા મજાના? તમે તો રોજ નવા નવા. હું તો એ જ જૂનો જોગી. મહાસાગર. ભલા દોસ્ત, તું પણ કેવો રડિયામણો છે. આવ ઓરો આવ, ઓરો આવ એટલે કે પાસે આવ. રડિયામણો છે એટલે કે ખૂબ જ આનંદદાયક છે, ગમે એવો છે એમ. પાસે બેસીને વાત કરીએ. પર્વત. ના ભાઈ બન, ના, તમારું ગંજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે. ડૂબી તો નહીં જાઉં ને? ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો. સાચા અર્થવાળું વાક્ય શોધો, તેની સામે સાચું કરો. તો જુઓ અહીંયા ચોપડીમાં તમે ટીક કરી લેજો, પછી લખી લેજો. ઓકે, મથાળું મારીને લખવાનું ચોપડી પાના નંબર 68, અને પછી લખવાનું સાચા અર્થવાળું વાક્ય શોધો, તેની સામે સાચું કરો. અને પછી લખવાનો નંબર 1, પોણું આખામાં પાવો છું. એટલે મેં તમને જગ અને મગવાળામાં અગત્યના મુદ્દા લખાવ્યા હતા ગણિતમાં, એમાં લખાવી છે. પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. પોણી અને પા બંને શબ્દ આમાં આવી જાય છે, એટલે આ વિધાન આગળ સાચું કરવાનું. ઓકે, હવે આગળ નંબર 2. સીમાડો ગામની હદ. અ, આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે. કાગડો કોઈ દિવસ સીમાડો બાંધે ના, એટલે આ વિધાન ખોટું. મારું ઘર સીમાડે આવેલું છે. આ વિધાન સાચું થઈ શકે, એટલે આ વિધાન આગળ સાચું કરો. ખેતરમાં સીમાડોનું ઝાડ છે. સીમાડો નામનું ઝાડ હોય ના હોય, એટલે આ વિધાન પણ ખોટું છે. નંબર 3. વાયુ વેગે પવનની ઝડપે. બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે. અ, બ, સિમરન વાયુ વેગે ઊંઘે છે. વાયુ વેગે ઊંઘાય, આ વિધાન ખોટું. અ સાચો. દરિયો વાયુ વેગે ઊંડો છે. વાયુ વેગે દરિયો ઊંડો હોય, એટલે અ સાચું. નંબર 4. ગરજવું ગર્જના કરવી. ગાજવું મોટેથી બરાડવું. અ, સી ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય. બરાબર. ધીરજ ધીમે ધીમે ગરજે છે. ધીરજ નામનો છોકરો ધીમે ધીમે ગરજે, એટલે આ વિધાન ખોટું. ચિંટુના જોક્સ પર ચીમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા. આ વિધાન પણ ખોટું. આગળ ફૂંફાડો. 5 નંબર. ફૂંફવાટો. અ, બિલાડી દૂધમાં ફૂંફાડો કરે છે. કોઈ દિવસ બિલાડી દૂધમાં ફૂંફાડો કરે ના, એટલે આ વિધાન ખોટું. વાદળ ગરજતા મોર ફૂંફાડો કરીને કડા કરવા લાગ્યો. મોર ફૂંફાડો કરે ના, આ વિધાન ખોટું. નોળિયાને જોઈને નાક ફૂંફાડો મારવા લાગ્યો. આ વિધાન સાચું. ઓકે. નંબર 6. ભરતી સમુદ્રના પાણીનું ઊંચે ઉચડવું તે. અ, ભરતી આજે શાળાએ આવી નથી. બ, કોઠીમાં અનાજની ભરતી આવી તેથી તે ખાલી થઈ ગઈ.
ક દરિયામાં ભરતી આવે આ વિધાન સાચું છે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે આગળ સાત નંબર ઓટ ભરતીનું ઓસરી જવું તે અ ભરતી પછી ઓટ આવે જ આ વિધાન સાચું ઓટમાંથી રોટલો બને ખોટું ચૂંટણીના દિવસે પપ્પા ઓટ આપવા જાય ઓટ આપવા ના જાય વોટ આપવા જાય એટલે આ વિધાન પણ ખોટું ઓકે તો હું આશા રાખું છું કે તમે ચોપડીનો પાના નંબર 68 ઉપરનું લખી દેજો હવે પછીનો વિડીયો હું આગળ લખાવીશ ઓકે બાય